સુરત શહેર પોલીસ દ્વારા નેશનલ રોડ સેફટી મંથનનો શુભારંભ કરાયો હતો. સુરત અઢવાગઢ સ્થિત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ 2024 શુભારંભ અંતર્ગત સુરત પોલીસ કમિશનર જયકુમાર તોમર સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ 2024ના શુભારંભ કરાયો હતો. સુરત પોલીસ કમિશનર જયકુમાર તોમર અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો. જે અંતર્ગત રોડ સેફટી અંગે વિસ્તારપૂર્વક માહિતી પોલીસ કમિશનર જયકુમાર તોમર દ્વારા આપવામાં આવી હતી. રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ 2024ના શુભારંભ પ્રસંગે સુરત શહેર ટ્રાફિક પોલીસ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. નેશનલ રોડ સેફટી મંથ 2024ના શુભારંભના આ કાર્યક્રમમાં આજે મોટી સંખ્યામાં શહેરના આગેવાનો, નાગરિકો, સ્કૂલના વિદ્યાર્થીઓ, પોલીસ મિત્રો, આરટીઓ વિભાગના અધિકારીઓ, બીજા વિભાગના અધિકારીઓ અને મોટી સંખ્યામાં મીડિયાના મિત્રો પણ હાજર રહ્યા. રોડ સેફટી એક એવી બાબત છે જે બધાના ઉપર લાગુ પડે છે, કેમ કે એના ભોગ ગમે ત્યારે કોઈ પણ બની શકે અને કોઈના પણ પરિવારના કોઈ સભ્ય ક્યારે માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામે કે દવાઈ જાય તો એના આખા પરિવાર ઉપર બહુ ગંભીર આડઅસર પડતી હોય છે. આપણે આ બાબતે વધારે સભાન સચેત બનવાની જરૂર છે, શિસ્ત કેળવવાની જરૂર છે. સુરત શહેર ટ્રાફિક વિભાગ, આરટીઓ અને તમામ ડિપાર્ટમેન્ટ મળીને આ બાબતે ખૂબ મહેનત કરી રહ્યા છે, જેના એક પરિણામ તો આ છે કે વર્ષ 2021માં રોડ સેફટીમાં સુરત શહેર પ્રથમ ક્રમાંકે આવ્યું હતું અને વર્ષ 2023માં પણ 22 કરતાં અકસ્માતોની સંખ્યામાં ઘટાડો થયો છે. પરંતુ ભારતનું અર્થતંત્ર, સુરતનું અર્થતંત્ર જેવી ગતિથી આગળ વધી રહ્યું છે એવામાં વાહનોની સંખ્યા વધી રહી છે. નવા વાહનો છે, પૂરઝડપે દોડી શકે એવા વાહનો છે. એવામાં બધાની જવાબદારી બની જાય છે કે રોડના નિયમોના પાલન કરો, રોંગ સાઈડ વાહન હાંકો નહીં, હેલ્મેટ લગાડીને વાહન હાંકો, કોઈ પણ રોડ સાઈનને ક્યારે અવગણના કરશો નહીં, ફોર વ્હીલર ચલાવો તો સીટ બેલ્ટ લગાડીને રાખો. આપણે બધા મળીને સંકલ્પ કરીએ કે સુરતમાં માર્ગ અકસ્માતની સંખ્યામાં ઉત્તરોત્તર ઘટાડો કરીશું અને પોતપોતાના પરિવાર સાથે શાંતિથી લાંબુ આયુષ્ય આ ઝડપભેર વધી રહેલા ભારત વર્ષમાં આપણે આનંદથી માણીશું. આપને બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આશા રાખું છું આપના મારફતે આ મેસેજ તમામ નાગરિકો સુધી પહોંચશે, કેમ કે માર્ગ સલામતી માટે તમામ નાગરિકો બરાબરના જવાબદાર છે. સર, કલ 26 જાન્યુઆરી હે તો ક્યા મેસેજ? 26 જાન્યુઆરી આજ ઇસ ટ્રાફિક કે અનુસાર મેં યહી કહુંગા કે ગણતંત્ર દિવસ કા સહી અર્થ યહી હૈ જબ હર ગણ હર નાગરિક અપની અપની જવાબદારીયા સમજે તભી રાષ્ટ્ર મહાન બનતા હૈ. સરકાર ઇસકે લિયે હર તરીકે સે પ્રયાસ કર રહી હૈ. સુરત તો ખાસ તૌર પે સ્વચ્છતમ શહેરો કી યાદી મેં પહેલે નંબર પે હૈ, સ્માર્ટ સિટી કી યાદી મેં પહેલે નંબર પે હૈ. 2021 મેં રોડ સેફટી કે બારે મેં ભી સુરત એક નંબર પે થા ગુજરાત રાજ્ય મેં. ઇસી તરહ સે હર નાગરિક સલામત રહે, રાષ્ટ્ર કા વિકાસ ઓર રાષ્ટ્ર કી પ્રગતિ તભી તેજી સે હોગી. ધન્યવાદ.